फ्रेंड्स, मजा में कोविड 19 खासू खेची लीधुं छे मित्रों, पण छता एन्जॉयिंग, कई बाबत ने एन्जॉय करी रह्या छो, लर्निंग फ्रॉम होम। अने आशा राखू के एट होम बधा फिट एंड फाइन हशो। हवे आपणे चर्चा करी आजना टॉपिक नी, कम्प्लीट द सेंटेन्स में आपणे अत्यार सुधी में 5 टॉपिक विषे चाली गयो छे। सपोजिशन, पास्ट हैबिचुअल, कंडीशन इन पास्ट, डिग्री अने पर्पस। तो आ 5 टॉपिक नु एक वार रिविजन करी लिए। फर्स्ट टॉपिक छे एक्सप्रेसिंग कंडीशन इन पास्ट। कंडीशन इन पास्ट एटले भूतकाळ मां शरत। कंडीशन इन पास्ट एटले भूतकाळ मां शरत छे। एक कई रीते दर्शावे भूतकाळनी कंडीशन एटले शुं? जो तमे झड़पथी दौड़या होत तो तमे बस पकड़ी शक्या होत। आ प्रकारनो अनुवाद आवे, जो इफ काजल हेड रन फास्टर, जो काजल वधु झड़पथी दौड़ी होत, शी वुड हैव वॉन, तो ते रेस जीती गई होत। इथी शुरू થતા વાક્યમાં હેડ પ્લસ v3 અથવા તો હેડ થી શરૂ થતા વાક્યમાં v3 would have plus v3 ma plus have plus v3। Yesterday I reached late at my office। ગઈ કાલે હું મારી ઓફિસમાં મોડો પહોંચ્યો। So I lost my job। એટલે મેં મારી જોબ ગુમાવી। તો આ કન્ડિશન ઇન પાસ્ટ શું હોઈ શકે? જો હું ગઈકાલે મોડો પહોંચ્યો ન હોત તો મેં મારી જોબ ગુમાવી ન હોત। અથવા જો હું વહેલો પહોંચ્યો હોત તો મેં મારી જોબ ગુમાવી ન હોત। તો વાક્ય આવું બને, ઇફ આઈ હેડ રીચ્ડ, લેટની જગ્યાએ આપણે અર્લી લખી દઈએ, અથવા તો ઓન ટાઈમ, સમયસર, જો હું સમયસર પહોંચ્યો હોત મારી ઓફિસે। જો હેડ રીચ્ડ, આઈ લોસ્ટ માય જોબ, તો આઈ વુડ નોટ હેવ લોસ્ટ માય જોબ, મે મારી જોબ ગુમાવી ન હોત। શ્યામ ડીડ નોટ વર્ક હાર્ડ, શ્યામે હાર્ડ વર્ક ન કર્યું। હી ફેલ ઇન ધ એક્ઝામ, તે એક્ઝામમાં ફેલ થયો। મતલબ જો શ્યામે હાર્ડ વર્ક કર્યું હોત તો તે એક્ઝામમાં ફેલ થયો હોત નહીં। તો વાક્ય બને, ઇફ શ્યામ હેડ વર્ક હાર્ડ, he could have got, अगर could have passed, ते पास थयो होत अथवा वधु सारा मार्क्स तेने मेळव्या होत। if the doctor had come in time, जो डॉक्टर समयसर आव्या होत तो शुं थयुं होत? तो तेमणे पेशंट ने बचावी लीधो होत। भाई करता मूकवानुं थाय, करता एटले कि डॉक्टर, ही एमए प्लस हेव प्लस v3 वूड, વુડના સ્થાને તમે કુડ કે માઇટ યુઝ કરી શકો। વુડ હેવ સેવ્ડ,
The patient એટલે દર્દી. Had he helped me? જો તેણે મને મદદ કરી હોત તો આઈ હું પાસ થઈ ગયો હોત, મેં વધારે સારા માર્ક્સ મેળવ્યા હોત, અધરવાઇઝ મેં આ પ્રોબ્લેમને સોલ્વ કરી દીધો હોત. ગમે તે જવાબ બની શકે. આઈ વુડ હેવ પાસ તો એક્ઝામ. અધરવાઇઝ આઈ વુડ હેવ સોલ્વ ધ પ્રોબ્લેમ. અધરવાઇઝ આઈ વુડ હેવ ગોટ ધ આન્સર. તમે આન્સર કોઈ પણ લખી શકો છો, ત્રણમાંથી જે તમને યાદ આવે. પણ યાદ જ રાખવાનું કે એમ એ પ્લસ હેવ પ્લસ બી થ્રી. ચલો આ જોઈએ. ઇફ વી હેડ ટેકન ધ અધર રોડ, જો આપણે બીજો રોડ લીધો હોત, બે ત્રણ પોસિબિલિટી છે, તો આપણે વહેલા પહોંચ્યા હોત, આપણે મોડા પહોંચ્યા હોત, ગમે તે લખી શકો છો. કરતા કોણ છે? આપણે. વી કુડ યુઝ પણ કરી શકીએ. વી કુડ હેવ રીચડ, આપણે પહોંચ્યા હોત. અર્લી વહેલા, લેટ મોડા, ગમે તે. ઇફ શી હેડ સ્ટડીડ સિરિયસલી, જો તેણીએ સિરિયસલી અભ્યાસ કર્યો હોત તો. તો આ વસ્તુ છે, તેણીને સારા માર્ક્સ મેળવ્યા હોત, પ્રોબ્લેમ સોલ્વ કરી શકી હોત, દાખલા છે કે એ બધું, અથવા એક્ઝામમાં પાસ થઈ શકી હોત, ગમે તે. પણ સબ્જેક્ટ શું છે? સી કુડ વુડ માઇટ હેવ પ્લસ વીથ. ઇફ ધ પેસેન્જર્સ હેડ હેલ્પ અરુણિમા, જો પેસેન્જરોએ અરુણિમાને મદદ કરી હોત તો. 11મા સ્ટાન્ડર્ડમાં લેસન હતું કે તેને તેનો પગ ગુમાવ્યો. જો પેસેન્જરે મદદ કરી હોત તો પગ ગુમાવવાનો વારો આવ્યો ન હોત, તો તે તેના પગને સાચવી શકી હોત, અથવા તો તેણે તેનો પગ ગુમાવ્યો ન હોત. શી માઇટ, નકાર વાક્યમાં નોટ તરત જ આવે, નોટ હેવ લોસ્ટ હર લેગ, તેણે તેનો પગ ગુમાવ્યો ન હોત. આ બે જાતે ટ્રાય કરો. હવે છે પાસ્ટ હેબિચ્યુઅલ. યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ, ખાલી ડિફરન્સ એ છે કે યુઝ ટુ સાથે મૂળરૂપ અને ટુ બી યુઝ ટુ સાથે આઈએનજી. ટુ બી માં કયા ટુ બી હોય શકે? વોઝ કે વર આપી હોય તો એ ભૂતકાળ કહેવાય, અને જો ઇઝ આપી હોત તો એ હેબિચ્યુઅલ એક્શન ઇન પ્રેઝન્ટ પણ કહી શકે. ઇઝ એમ કે આર આપી હોય તો હેબિચ્યુઅલ એક્શન ઇન પ્રેઝન્ટ. ચલો જોઈએ. યુઝ ટુ સાથે મૂળરૂપ અને ટુ બી યુઝ ટુ સાથે આઈએનજી. આ યુઝ ટુ પ્લસ મૂળરૂપ. જ્યારે વાશિંગ કોલેજમાં હતો, હી યુઝ ટુ પ્લે ક્રિકેટ. પણ અહીં થોડીક ભૂલ છે. વેન વાશિંગ વોઝ ઇન કોલેજ, હી વોઝ યુઝ ટુ બી યુઝ ટુ છે એટલે આઈએનજી, પ્લેઇંગ ક્રિકેટ. When Dharmesh was young, જ્યારે ધર્મેશ યંગ હતો, he used to, વાક્ય તમે ગમે તે બનાવો, he used to help his friends, used to work hard, he used to read till late night.
પણ યાદ રાખો યુઝ ટુ સાથે મૂળરૂપ હી યુઝ ટુ રીડ ટીલ લેટ નાઇટ હી યુઝ ટુ હેલ્પ હિઝ ફ્રેન્ડ્સ હી યુઝ ટુ ડ્રો એનિમલ્સ એનિમલ્સ ને ડ્રો કરતો પેન્ટિંગ કરતો MS Dhoni used to take any hard decisions. MS Dhoni koi pan hard decisions levathi tevayel hato ke hata ke che vartman kal bhi hoi sake. My sister used to. બસ ડિફરન્સ એ છે કે અહીં મૂળરૂપ તમારે લખવાનું, અહીં આઈએનજી ક્રિયા તમે કોઈ પણ લખી શકો. માય સિસ્ટર યુઝ ટુ મેક સ્વીટ ડીશ ફોર મી, યુઝ ટુ મેકિંગ સ્વીટ ડીશ ફોર મી. અને અહીંયા પણ એ જ રીતે આઈએનજી આવશે. આ બંને જાતે બનાવવાનો પ્રયત્ન કરો. એક્સપ્રેસિંગ પર્પઝ, પર્પઝ એટલે હેતુ. કેમ આ પર્પઝ છે એ હેતુ દર્શાવે છે. એમાં આવશે આ ટોપિક્સ ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ, વિથ અ વ્યુ ટુ સાથે આઈએનજી વાળું રૂપ, અને સો દેટ કે ઇન ઓર્ડર દેટ પછી કરતા આવે, પ્લસ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવતા હોય તો કેન, અને પાસ્ટ ટેન્સ દર્શાવતું હોય તો કુડ સાથે મૂળરૂપ. જેમ કે વી ઇટ આ વાક્ય તમને આપ્યું છે. કયું વાક્ય આપ્યું છે? વી ઇટ. With a view to, so that આપણે થઈએ છીએ કેમ જીવવા. લોકો ખાવા જીવે છે, વધારે પડતા લોકો જીવવા ખાય છે. ક્રિયા છે ઇન ઓર્ડર ટુ લીવ, પણ વિથ અ વ્યુ ટુ માં આવશે લિવિંગ, અને સો ધેટ માં આવે આપણે ખાઈએ છીએ કે જેથી આપણે. વી પ્રેઝન્ટ નો અર્થ છે એટલે આવશે કેમ લીવ. મેરી બોટ અ કેમેરા બીકોઝ શી વોન્ટેડ ટુ ટેક સમ ફોટોઝ. મેરીએ કેમેરો ખરીદ્યો કારણ કે તેને ફોટો લેવા હતા, ફોટો પાડવા હતા. મેરી બોટ અ કેમેરા ઇન ઓર્ડર ટુ ફોટો લેવા માટે, ટેક સમ ફોટોસ. વિથ અ વ્યુ ટુ લખવામાં આવે તો આવે ટેકિંગ. એ જ રીતે એલિઝાબેથ લર્ન્સ ફ્રેન્ચ. કેમ ફ્રેન્ચ એ લર્ન કરે છે? ઇન ઓર્ડર ટુ માઇગ્રેટ ઇન ફ્રાન્સ, ફ્રાન્સમાં માઇગ્રેટ થવા. અને વિથ અ વ્યુ ટુ લખીએ તો આઈએનજી વાળું વર્બ આવે માઇગ્રેટિંગ. હવે વાત કરીએ કે આ વાક્યોને સો દેટ થી કેવી રીતે બનાવે. મેરી બોટ અ કેમેરા સો દેટ, સબ્જેક્ટ મેરી, શી
પાસ્ટ ટેન્સ છે એટલે કેન આવે કે કુડ કુડ ટેક સમ ફોટોસ અને એલિઝાબેથ લર્ન્સ ફ્રેન્ચ સો ધેટ સબ્જેક્ટ એલિઝાબેથ શી પ્રેઝન્ટ ટેન્સ છે બોલો મિત્રો કેન આવશે કે કુડ કુડ હજી બોલી રહ્યા છે ઘણા બધા કુડ નહીં કેન શી કેન માઇગ્રેટ ઇન ફ્રાન્સ હવે આના વાક્યો બનાવીએ વી ઇન ઓર્ડર ધેટ આવી ગયું આઈ વેન્ટ ટુ સુરત અને ત્રણ રીતે વાક્યો બનાવીએ એક ઇન ઓર્ડર ટુ ક્રિયાપદનો મૂળરૂપ અટેન્ડ અ મીટિંગ વિથ અ વ્યુ ટુ પ્લસ આઈએનજી અટેન્ડિંગ બરાબર અને સો ધેટ લખીએ આ વાક્યમાં કે જેથી હું મીટિંગ અટેન્ડ કરી શકું હું સબ્જેક્ટ આવશે આઈ બોલો કેન કે કુડ કુડ અટેન્ડ અ મીટિંગ હવે તમે આ અટેન્ડ અ મીટિંગ ના સ્થાને બીજું કોઈ ક્રિયા પણ લખી શકો વી શુડ સ્વિચ ઓફ ધ ફેન આપણે ફેન સ્વિચ ઓફ કરવો જોઈએ જે અત્યારે છે જ અને તમે બિલકુલ મને જોઈને સમજી શકતા હશો કે ફેન પણ સ્વિચ ઓફ છે આ રૂમમાં બધું જ બંધ છે પણ એનું કારણ એ નથી કે ઇલેક્ટ્રિસિટી બચાવવા અહીં આપણે સ્વિચ ઓફ કરવા જોઈએ ઇલેક્ટ્રિસિટી બચાવવા પણ મેં અહીં સ્વિચ ઓફ કર્યા છે કે તમારા આપણા આ વિડીયોમાં કોઈ બીજો સાઉન્ડ આવે નહીં અને આપણા વિડીયોની વોઇસની ક્લિયારિટી ન બગડે એના માટે પણ અહીં બંધ કરવા જોઈએ ઇન ઓર્ડર ટુ ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે જો એ હાલત છે અત્યારે ઇન ઓર્ડર ટુ સેવ ઇલેક્ટ્રિસિટી સેવ ઇલેક્ટ્રિસિટી અને વિથ અ વ્યુ ટુ લખીશું તો આવશે સેવિંગ ઇલેક્ટ્રિસિટી ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી નિયમિત એક્સરસાઇઝ કરો કે જેથી હવે આ પ્રકારના વાક્યોમાં કરતા કોણ કે જેથી તમે ફિટ એન્ડ ફાઇન રહી શકો તમે યુ યુ કેન બી યુ કેન બી ફિટ તમે ફિટ બની શકો ક્રિયા ના હોય ને ત્યારે બી મૂકવાનું થાય અને આ જ વાક્ય છે કમ અર્લી વહેલા આવજે કે જેથી આપણે ટિકિટ મેળવી શકીએ આપણે મેચ વહેલા શરૂ કરી શકીએ તો આપણે સબ્જેક્ટ છે વી કેન ગેટ ધ ટિકિટ આ એક જાતે ટ્રાય કરો મન્નતી જ આ છે સપોઝિશન એટલે એઝ ઇફ સાથે કરતા પ્લસ કરતાનું કરણા થઈ ગયું કરતા પ્લસ વર કેમ વર એટલે શું કોઈની વાત કોઈ સાથે સરખાવીએ છીએ એના લક્ષણ છે અને આ પ્રકારની ધારણા કરીએ છીએ જો હું હોઉં તો આ એ વર્ડ છે
મન્નત ઇઝ બિહેવિંગ એઝ ઇફ સી વર, એ બિહેવ કરે છે કોના જેવું, તો સી વર અ ફુલિશ પર્સન, સી વર અ મોડલ, સી વર અ ટીચર, સી વર અ લીડર. ભાવેશ ઓર્ડર્સ એઝ ઇફ હી વર ધ પ્રિન્સિપલ. એક પ્રિન્સિપાલની જેમ જાણે કે તે પ્રિન્સિપાલ હોય. વિધિ સિંગ્સ સોંગ્સ એઝ ઇફ, વિધિ સિંગ્સ સોંગ્સ એઝ ઇફ, વિધિ સબ્જેક્ટ છે તો શું આવશે, શી વર, કોના જેમ તે ગીતો ગાય છે, નેહા કક્કર, સુનિધિ ચૌહાણ, પછી શ્રેયા ઘોષાલ, લતા મંગેશકર, તો શી વર શ્રેયા. વરુણ ડિલિવર્સ અ સ્પીચ, વરુણ સ્પીચ આપે છે એઝ ઇફ, જાણી કે હી વર અ લીડર. જીતેન ડાન્સ સડનલી, અચાનક જીતેન ડાન્સ કરવા લાગ્યો. હવે જુઓ અહીં અચાનક ડાન્સ કરવા લાગ્યો, જાણે કે એને કોઈક રમૂજ વાત યાદ કર્યો, અધરવાઇઝ એને કંઈક સારી વસ્તુ મળી ગયો, અથવા એને ખુશીના સમાચારો મળ્યા હોય. તો એક ક્રિયા છે સડનલી, એઝ ઇફ હી હેડ ગોટ ગુડ ન્યૂઝ, કે એને ગુડ ન્યૂઝ મળી ગયા હોય. ક્રિયા આવે ને ત્યારે હેડ પ્લસ વી થ્રી, જેમ અહીં જુઓ એ ખુશ થઈ ગયો, જાણે કે એને પહેલો નંબર મેળવી લીધો હોય, એ જ વસ્તુ આવશે એઝ ઇફ હી હેડ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. હવે છે કમ્પેરિંગ. ટોપિક યાદ કરો, કઈ વસ્તુ હોઈ શકે, આ છે ડિગ્રી. ફર્સ્ટ વાત કરીએ પોઝિટિવ, નો અધર, વેરી ફ્યુ, એક વચન અને આ બહુવચન, આટલો જ ફરક પડે. એઝ 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 એઝ, અહીંયા તમારે એડજેક્ટિવ મૂકવાનું થાય. નો અધર ટેમ્પલ ઇન ગુજરાત ઇઝ એઝ ફેમસ એઝ ધ સોમનાથ. નો અધરમાં તમે એઝ એઝ ની જગ્યાએ સો એઝ પણ લખી શકો. વેરી ફ્યુ રિવર્સ ઇન ગુજરાત, જો બહુવચન, are as long as the Narmada. બહુ ઓછી નદી નર્મદા જેવી ગુજરાતમાં મોટી છે. એઝ લોંગ એઝ એઝ ફેમસ એઝ. ચલો આગળ જોઈએ કમ્પેરેટિવ. ધ પંચતંત્ર ઇઝ મોર પોપ્યુલર ધેન એની અધર સ્ટોરી. પણ જો એનીની જગ્યાએ આપણે મેની યુઝ કરી દઈએ ને, તો આવે સ્ટોરીઝ, બહુવચન.
This hotel is cheaper than any other hotel in this area. આ એરિયાની બીજી હોટલો કરતા તે ચીપર છે, પણ એનીની જગ્યાએ મેની, અધરવાઇઝ મોસ્ટ, તો બહુવચન થઈ ગયું મેની અને મોસ્ટ, તો ત્યાં આવશે હોટલ્સ. ધ તાજમહેલ ઇઝ મોર પોપ્યુલર, THAN, than any other અથવા many other. Many other બહુવચન આવશે historical places, અને any લખીએ તો historical place. અમદાવાદ is the, ધ આવી જાય એટલે સમજો કે આ બહુવચન, સોરી સુપરલેટિવ ડિગ્રી થઈ. ધ આવે એટલે આ થયું સુપરલેટિવ ડિગ્રી, ઇઝ ધ. હવે આપણે એડજેક્ટિવ કયું મૂકવા માંગીએ છીએ? પોપ્યુલેટેડ. સુપરલેટિવમાં એક તો ઈએસટી પ્રત્યય પણ લાગે, પણ મોટા સ્પેલિંગ શું આવા તો ત્યાં મોસ્ટ આવે, ધ પોપ્યુલેટેડ સિટી. પણ જો અહીંયા ધ ની જગ્યાએ વન ઓફ ધ આપી હોય તો બહુવચન થાય, તો અહીંયા સિટીઝ આવે. સોરી, આ ધ નર્મદા ઇઝ વન ઓફ ધ, ESP લગાવવું હોય તો નામ પ્રત્યય શોધીએ લોંગેસ્ટ, બહુવચન આવશે તો રિવર્સ. અને સાના ઇઝ ધ સના, તો ટોલેસ્ટ બોય, એકદમ ઈઝી વાત. તો આ રીતે તમારા આ ટોપિક્સનું જે છે એનું રિવિઝન છે. તમે આ રીતે બીજા પણ ટોપિકોનું સોલ્યુશન કરી શકો છો, મને કોન્ટેક્ટ પણ કરી શકો જો તમને કોઈ વાક્યોમાં તકલીફ હોય તો. નમસ્તે, જય હિન્દ.